જય હિન્દ વિદ્યાર્થી મિત્રો સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલમાં આપ તમામ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો છવ્વીસ તારીખે તમારે સમાજશાસ્ત્ર વિષયનું પેપર છે તો ઓલરેડી આપણે વિભાગ ડી વિભાગ ઈ વિભાગ સી વિભાગ એ બી આ બધાનું આઈએમપી પ્રશ્નો છે એ યુટ્યુબ પર અપલોડ કરી દીધા છે પણ વિદ્યાર્થીઓની એવી કોમેન્ટ હતી કે સર અમને વિભાગ એની અંદર દાખલા તરીકે સમાંથી ચાર પ્રશ્નો લખવાના હોય છે આવું પૂછાય છે તો તમને એવા કયા ચાર પ્રશ્નો લાગે છે કે જે બેઠે બેઠા એક્ઝામની અંદર આવી શકે તો આવી રીતે બધા જ વિભાગ એટલે કે વિભાગ સી વિભાગી અને વિભાગ એ આ ત્રણ વિભાગના આપણે પ્રશ્ન એવા કાઢેલા છે કે જે અમને સીધા લાગે છે કે જે તમને બોર્ડની એક્ઝામમાં છવ્વીસ તારીખે જોવા મળશે ગેરંટી સાથે નથી કહેતો કે તમને આ જ પ્રશ્નો બેઠે બેઠા આવશે ખાલી ચાર જ પ્રશ્નો આપો છું વિભાગ ઈ માટે જો તમારે વધુ પ્રશ્નો તૈયાર કરવા હોય તો એની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપી છે એમાંથી તો ગેરંટી સાથે કહું છું કે બધા એમાંથી જ આવશે એક પ્રકરણ હોય તો એની અંદરથી ત્રણ અથવા તો ચાર પ્રશ્ન આપ્યા છે એમાંથી એમાંથીને જ આવશે પણ આ એક વિડીયો એવો છે કે જે વિદ્યાર્થીઓ માત્રને માત્ર પાસ થવા માંગે છે એને ખાસ આટલા પ્રશ્નો છે તૈયાર કરવા જોઈએ તો જ એ પાસ થઈ શકે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે આ બધા જોઈએ આપણે તો વિભાગ એની અંદર મને એવા કયા પ્રશ્નો લાગે છે કે જે તમને સીધા બોર્ડની એક્ઝામમાં પૂછે છે એની વાત કરીએ તો સમાંથી તમારે ચાર લખવાના હોય છે જે અહીંયા પાંચ પ્રશ્નો મેં આપેલા છે તમને જેની અંદર પહેલો આઈમ્બી પ્રશ્નો ગ્રામ સમુદાયનો અર્થ અને લક્ષણો જણાવો બીજો પ્રશ્ન છે મહિલા સશક્તિકરણ માટેના આર્થિક અને આરોગ્યલક્ષી જે કાર્યક્રમો છે એ જણાવો એના પછી ત્રીજો પ્રશ્ન સંચારનો અર્થ આપી એની જે લાક્ષણિકતા છે એ સમજાવો ત્યાર પછી મિત્રો યુવા અઝંપાનો અર્થ સ્પષ્ટ કરી એના કારણો સમજાવો અને પાંચમો પ્રશ્ન છે કે અસમાન જાતિ પ્રમાણના કારણોની સમજૂતી આપો એના પછી એડસ એક સમસ્યા એડસના કારણો આ પણ પૂછાઈ શકે એમ છે ઓકે તો ખાસ તમારે દસમા પ્રકરણમાંથી આ કરવાનો છે અને વાળો જે પ્રશ્ન છે એ તૈયાર કરવાનો છે ત્યાર પછી મિત્રો અહીંયા તમને એક નીચે ક્યુઆર કોડ આપેલો છે જો તમને એવું લાગે કે નહીં સારથી સપોર્ટ જે કામ કરે છે બેસ્ટ કરે છે તો આ ક્યુઆર કોડ ઉપર તમે અમને ગિફ્ટ મોકલી શકો છો એટલે કે આર્થિક રીતે અમારી જે ટીમ છે એનો સહયોગ કરી શકો છો અહીંયા ક્યુઆર કોડ આપેલું છે ને અહીંયા જે આપણી યુપીઆઈ આઈડી છે એ પણ લખેલી છે યુપીઆઈ આઈડી અથવા તો ક્યુઆર કોડ છે એના ઉપર તમે આર્થિક સહયોગ સાથી સપોર્ટની જે ટીમ છે એને કરી શકો છો ઓકે હવે આપણે આગળ વધીએ તો આટલા પ્રશ્નો મને વિભાગ ડીમાંથી ઈમાંથી લાગે છે કે પૂછાય એવા હતા હવે આપણે વિભાગ ડીના પ્રશ્નો જોઈએ તો એની અંદર પેલો જ આ ઈપી પ્રશ્ન ભારતના નાગરિકોની કઈ ફરજોમાં રાષ્ટ્રીય એકતા છે નિર્દેશિત થાય છે એના પછી જૈન સમુદાયની સમજૂતી પૂછાઈ શકે ત્યાર પછી આદિવાસીના વિકાસના કાર્યો કાર્યક્રમોની સમજૂતી ભારતમાં મહિલાઓને રક્ષણ પૂરું પડતા જે કાયદાઓ છે એ સમજાવો ઉદારીકરણના લાભ પૂછાઈ શકે એના પછી સંચારના માધ્યમોથી શિક્ષણ ક્ષેત્રે આવેલા જે પરિવર્તનો છે એની સમજૂતી આપો એના પછી સુધારાવાદી આંદોલન અને ક્રાંતિકારી સામાજિક આંદોલન વિશે તફાવત સ્પષ્ટ કરો ત્યાર પછી ગ્રામ પંચાયતના જે મંત્રીઓ છે એની ફરજો જણાવો એના પછી ટૂંક તમને તમને પૂછાઈ શકે બોસ્ટલ શાળાઓ અને અસમાન જાતિ પ્રમાણની જે સમસ્યા છે એને કેવી રીતે અટકાવી શકાય આ જે છે એ તમારે સમજાવાનું છે તો મને લાગે છે મિત્રો કે આટલા પ્રશ્નો છે એમાંથી તમને ઘણા બધા પ્રશ્નો છે વિભાગ ડી ની અંદર જોવા મળશે જો વિશ્વાસ આવતો હોય તો તમે આ જે પ્રશ્નો છે એને તૈયાર કરી શકો અન્યથા તમે ચેનલ છોડીને જઈ શકો છો ઓકે એના પછી આપણે આગળ વધીએ મિત્રો તો વિભાગ સી આવે છે વિભાગ સીની અંદરથી મને કયા બેઠા પ્રશ્નો પૂછાય એવા લાગે છે તો એની અંદર ભારતની અંદર અપાતા જે ભારતીય સેનાના એવોર્ડ છે એ પૂછાઈ શકે ટોટેમવાદ એટલે શું એ પૂછાઈ શકે એવો પ્રશ્ન છે પ્રભાવી જ્ઞાતિના માપદંડો પૂછાઈ શકે ઓસબુડ અને વિલબર શ્રેમનું સંચાર પ્રક્રિયાનું મોડેલ પૂછાઈ શકે સામાજિક આંદોલનની અસરો જણાવો પ્રોબેશન કોને કહેવાય અને એઇડ્સનું પૂરું નામ જણાવો આટલા પ્રશ્નો મને લાગે છે કે જે તમને સીધે સીધા બોર્ડની એક્ઝામની અંદર પૂછાઈ શકે એવા છે વિભાગ સીની અંદર તો તમારે દસ ચૌદ પ્રશ્નો આપેલા હોય એમાંથી દસ લખવાના હોય છે પણ મેં અહીંયા તમને સાત જ આપેલા છે જે મને લાગે છે કે સીધા સીધા ઘણા બધા પ્રશ્નો તમને એક્ઝામની અંદર જોવા મળશે ઓકે તો આશા રાખીશ મિત્રો કે આજનો વિડીયો તમને ઘણો બધો હેલ્પફુલ થયો હશે છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હો તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ દોસ્તો આવા જ નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત